ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ તેઓની પુત્રીને મિઝલ્સ રૂબેલાની રસી મૂકી લોકોમાં રસી મૂકાવવાથી ઊભી થયેલ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મિઝલ્સ રૂબેલા રસી મામલે રાજ્યના કેટલાય સ્થાનો ઉપર લોકોમાં ગેરમાન્યતાઓ ઊભી થઈ છે. જે ગેરમાન્યતાઓને દૂર કરવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ આજરોજ તેઓની પુત્રીને ભરૂચના ચાવજ રોડ પર આવેલ આનંદ નિકેતન સ્કૂલ ખાતે મિઝલ્સ રૂબેલાની રસી મૂકાવી લોકોમાં ઊભી થયેલ રસી મામલેને ગેરમાન્યતાને દૂર કરવાનો એક સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગની ટીમે ઉપસ્થિત રહી રૂબેલા રસી મામલે ઊભી થયેલ ગેરસમજ મામલે લોકોને માહિતગાર કર્યા હતા. વધુમાં જિલ્લા કલેક્ટર રવિ અરોરાએ રસી મૂકાવવા માટે જિલ્લાના લોકોને સહકાર આપવા માટેની અપીલ પણ કરી હતી. 16 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ભરૂચ જિલ્લામાં પણ જે રાષ્ટ્રીય અભિયાનની તહત મિઝલ્સ રૂબેલા રસીકરણની જે કેમ્પેન ચાલે છે, આમાં અમારા જિલ્લામાં 3,92,000 દીકરા દીકરીઓના લક્ષ્યાંક છે. ગઈકાલ સુધી 1,48,000 દીકરા દીકરીઓને આ રસીકરણ ઇન્જેક્શન રૂપમાં કરવામાં આવ્યા હતા અને આજે હું મારા દીકરીને લઈને આનંદ નિકેતનની સ્કૂલમાં જે બને છે અહીંયા આવ્યા, એના આપના સમજ કરાવ્યા અને સોશિયલ મીડિયામાં અને બીજા ક્વાર્ટરમાં જે વાલીઓ અને અમુક સ્કૂલો પૈકી ભ્રમ છે કે આ રસીકરણ પૈકી કોઈ સાઈડ ઇફેક્ટ થશે, આ બિલકુલ ખોટી વાત છે, અફવા છે. અને ભરૂચ, અંકલેશ્વર, આમોદમાં અનેક સ્કૂલોમાં આમ મળે છે કે એના કર આપતા નથી, સહકાર આપતા નથી. તો આપના મારફતથી હું વાલીઓ અને સ્કૂલોને બધાને રિક્વેસ્ટ કરું છું કે આવો મળીને આ અભિયાનમાં જોડાવીએ અને ભારતને મિઝલ્સ રૂબેલા મુક્ત બનાવવામાં પોતપોતાના સહકાર કરીએ.